વાયુ વાવાઝોડાના આગમન સાથે વડોદરામાં વરસાદ શરૂ થયો હતો. આજે બપોરના સુમારે વડોદરામાં વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદે સમગ્ર શહેરને ભીંજવી દીધું હતું. ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો કહેર વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પૂર ઝડપે ફૂંકાતા પવનના કારણે લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. જ્યારે 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવશે. આવા સમયે રાજ્યભરમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આજે વડોદરામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થવા પામ્યું હતું. વરસાદના કારણે શહેરીજનો ભીંજાઈ ગયા હતા. જ્યારે વીજળીના કડાકા સાથે થયેલા વરસાદે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. પરંતુ વરસાદ બંધ થયા બાદ બફારો શરૂ થયો હતો. વાવાઝોડાના સમયે હજી 2 દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે, જ્યારે તેની માટે તંત્ર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.